મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થકાર પ્રતિમાઓને હટાવી દેતા હાલોલ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં એના ઉગ્ર પ્રત્યે આઘાત પડ્યા હતા. છેલ્લા 3 દિવસથી જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેને પગલે આજે ગૃહરાજ્યમંત્રી હરસંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિમંડળ સાથે મીટિંગ કરી હતી. પાવાગઢમાં મૂર્તિ ખંડિત કરવા મામલે વિરોધમાં જૈન સમાજે ધરના પર ઉતરતા સતત 3જા દિવસે આંદોલન યથાવત રાખ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઘર નજીક આવેલા પાર્લે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર ખાતે ધરના શરૂ કરી દીધા હતા. જેના ચારે સાથે અંદાજિત 1500 થી 2000 માણસો ધરના પર બેઠા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પાસે હાજર જોવા મળ્યા હતા. જો કે રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા. જે બાદ જીન પ્રેમ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસોથી સમે ખુશ છીએ. સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને, દેવ સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી. કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે. એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી, તે માંગણીઓ, મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાળ થઈ શકે, સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં આપેલા. સુરત, વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આ મુદ્દે જૈન સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરતમાં જૈન સમાજને સંબોધન કરતા ચિરાગ ચંદ મહારાજે કહ્યું હતું કે આપણો નોટ બેંક છીએ, વોટ બેંક નહીં, એટલે આજીજી કરવી પડે છે. 4ને બદલે 1 નોકર રાખીને 3 નોકરના ખર્ચમાં 1 સંતાનનો ઉછેર કરવો જોઈએ. જૈનો ક્યાં સુધી સહન કરશે, ક્યાં સુધી કલેક્ટર કચેરી આવશે? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.